અત્યારે આપણે આ પ્રોજેક્ટના ફિફ્થ ફ્લોર પર ઊભા છે, તમે જોઈ શકો છો મારી પાછળ જે દેખાય છે ને એ સુરત ડાયમંડ બ્રુજ છે, આપણા પ્રોજેક્ટથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે આપણે આવી ગયા છીએ વેસુ એરિયામાં. ત્યાં આવેલો છે રઘુવીર સ્પેક્ટ્રમ નામનો પ્રોજેક્ટ, જે 2 BHK 3 BHK અને 4 BHK આવેલો છે, જે આપણે અંદર જઈને આજે એક્સપ્લોર કરવાના છીએ. આપણા પ્રોજેક્ટની લોકેશનની વાત કરવામાં આવે ને તો ડબલ રોડ કોર્નરનો પ્રોજેક્ટ આવેલો છે. તમે જોઈ શકો છો આપણો આ 80 ફૂટનો રોડ છે ને જે આ ઊભો છું એ 60 ફૂટનો રોડ છે. ને આ છે આપણો પ્રોજેક્ટ રઘુવીર સ્પેક્ટ્રમ. આપણા આ પ્રોજેક્ટની નજીકમાં સ્કૂલ, કોલેજ, મલ્ટીપ્લેક્સ ને મોલ્સ આવેલા છે, જે 1 થી 2 કિલોમીટરની અંતરે આવેલા છે. અને આપણા પ્રોજેક્ટનું પ્રાઇમ લોકેશન વેસુ છે, જેથી સારી એવી કનેક્ટિવિટી રહી છે આપણા પ્રોજેક્ટની. આ છે આપણા 3 BHK નો સેમ્પલ ફ્લેટ, જે આપણે અંદર જઈને જોઈએ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. ફ્લેટની અંદર એન્ટ્રી કરતા જ આપણને લિવિંગ સ્પેસ જોવા મળે છે. તમે જોઈ શકો છો આ છે આપણું ટીવી યુનિટ, જે ખૂબ જ પ્રીમિયમ રીતે ડિઝાઇન કરેલું છે. ટીવી યુનિટની આગળ જ આપણને સોફાની પ્લેસમેન્ટ જોવા મળે છે. એલ શેપ સોફાની પ્લેસમેન્ટ છે, સેન્ટર ટેબલ મૂકેલું છે ને અહીંયા પણ એક ટેબલ આપેલું છે. તો પણ લિવિંગ સ્પેસમાં ખાસી એવી જગ્યા રહી છે. ને પ્રોજેક્ટ છે ને ફૂલ્લી હાઇટેડ છે, ને અહીંથી બી તમે જોઈ શકો છો કે સામે ટીવી યુનિટ તમે ઇઝીલી જોઈ શકો છો. ખૂબ જ પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યું છે. લિવિંગ એરિયામાં આપણને સોફાની આગળ જ અહીંયા આપણને એક વિન્ડો આપેલી છે, ને વિન્ડોની આગળ જ આપણને એક સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે, જેથી આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. લિવિંગ એરિયાની આગળ જ આપણને આ ડાઇનિંગ એરિયા આપેલો છે. ડાઇનિંગ એરિયાની આગળ જ આપણને આ કિચન એરિયા આપેલો છે. તમે જોઈ શકો છો એલ શેપમાં કિચન એરિયા આપેલો છે, જે ખૂબ જ મોટો છે. કિચન એરિયા અને ડાઇનિંગ એરિયા, તો પણ તમારે કિચનમાં ખાસી એવી જગ્યા વધશે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે અને પૂરું પ્લાનિંગથી બનાવેલું છે કસ્ટમરની નીડને ધ્યાનમાં રાખીને. આપણો કિચનનો સિંક એરિયા છે. આ છે આપણા કિચનનો સ્ટોર એરિયા. આવી રીતે તમે પણ ફર્નિચર કરી શકો છો. ફૂલ્લી હાઇટેડ છે, જેથી તમારો વધારાનો સામાન પડ્યો રહે છે. સ્ટોર એરિયાની બાજુમાં જ આપણને આ કિચનનો વોશ એરિયા છે. તમે જોઈ શકો છો વોશ એરિયા પણ ઘણો જ મોટો આપેલો છે. આપણી વોશિંગ મશીનની જગ્યા છે ઇલેક્ટ્રિક પોઈન્ટની સાથે, ને ફૂલ્લી સ્પેશિયસ આપેલો છે આપણને વોશ એરિયા. આ છે આપણો ગેસ્ટ રૂમ, જે કોમન આપેલો છે. ચાલો હું તમને અંદર જઈને બતાવું છું. બેડરૂમની અંદર એન્ટ્રી કરતાં જ આપણને બેડની પ્લેસમેન્ટ જોવા મળે છે. બંને સાઈડ ડ્રોવર મૂકેલા છે, તમે જોઈ શકો છો. ને આખું અલગ થીમ પર ડિઝાઇન કરેલું છે, બ્લેક થીમ પર ડિઝાઇન કરેલું છે આ. તમે જોઈ શકો છો અહીંયા પણ આપણને એક ડ્રોવર આપેલા છે. અહીંયા તમે ટીવી યુનિટ તમારું સેટ કરી શકો છો. ફર્નિચર જે ફૂલ્લી હાઇટેડ છે, અને પ્રોજેક્ટ ફૂલ્લી હાઇટેડ છે, એટલે તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે. ને આપણા બેડરૂમમાં આપણને અહીંયા પણ એક વિન્ડો આપેલી છે. વિન્ડોની આગળ જ આપણને સ્ટેન્ડિંગ બાલ્કની આપેલી છે, અને આ સ્ટેન્ડિંગ બાલ્કની છે ને માસ્ટર બેડરૂમ સાથે કનેક્ટ છે. આ છે આપણું કોમન અટેચ વેસ્ટર્ન ટોયલેટ, તે પણ તમને બતાવું છું. ગ્રે થીમમાં ડિઝાઇન કરેલું છે. શાવર એરિયા, વેસ્ટર્ન ટોયલેટ બેઝિંગ એરિયાની સાથે એ પણ ખૂબ જ પ્રીમિયર રીતે ડિઝાઇન કરેલું છે. આ છે આપણો માસ્ટર બેડરૂમ. ચાલો આપણે અંદર એન્ટ્રી કરીએ. માસ્ટર બેડરૂમમાં અંદર એન્ટ્રી કરતાં પહેલાં જ આપણને આ ફોયર એરિયા જોવા મળે છે. માસ્ટર બેડરૂમમાં કિંગ સાઇઝ બેડની પ્લેસમેન્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. બંને સાઈડ ડ્રોવર મૂકેલા છે, અને આ પણ આખો અલગ થીમમાં, વ્હાઇટ થીમમાં ડેવલપ કરેલો છે આખો. આ છે આપણી ટીવીની જગ્યા, તમારા બેડથી તમે ટીવી એન્જોય કરી શકો છો. આ છે આપણા માસ્ટર બેડરૂમનું ફર્નિચર, જે પણ ફૂલ્લી હાઇટેડ છે, એ તમને સારું એવું ફર્નિચર કરવા મળે છે. તે ગ્લાસ એન્ડ વ્હાઇટ થીમમાં ડેવલપ કરેલું છે. તમે જોઈ શકો છો બેડની પ્લેસમેન્ટ કરેલી છે, ફર્નિચર મૂકેલું છે, તો પણ બેડની ત્રણેય સાઈડ જગ્યા રહી છે, જે આ પ્રોજેક્ટની વિશેષતા છે, જેથી તમને સ્પેશિયસ લાગે છે, લક્ઝુરિયસ. આ છે આપણા માસ્ટર બેડરૂમની ફૂલ વિન્ડો, ફ્રેન્ચ વિન્ડો, જ્યાંથી પણ આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. અને આપણને અહીંયા સ્ટેન્ડિંગ બાલ્કની આપી છે, જે ગેસ્ટ બેડરૂમ સાથે કનેક્ટ છે. તમે જોઈ શકો છો આપણું આ ફર્નિચર છે. તમને એવું લાગતું હશે કે આ ભાઈ આપણું ડોર છે, પણ ડોર એરિયા નથી. આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ, તે બી તમને બતાવું છું. આવો, આ છે આપણું અટેચ વેસ્ટર્ન ટોયલેટ, તે પણ તમને બતાવું છું. આ છે આપણો કબોર્ડ એરિયા, બેઝિંગ એરિયા, શાવર એરિયા વેન્ટિલેશનની સાથે,
આ પણ ખૂબ જ પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યો છે. છે આપણો ચિલ્ડ્રન બેડરૂમ. ચાલો આપણે અંદર જઈને જોઈએ. ચિલ્ડ્રન બેડરૂમમાં અંદર એન્ટ્રી કરતા જ આપણને આ ફોયર જોવા મળે છે. અહીંયા આપણને બેડની પ્લેસમેન્ટ કરેલી છે, તમે જોઈ શકો છો બેડની પ્લેસમેન્ટ કરેલી છે. આપણો આ ડોર એરિયા છે તો પણ આ ખુલ્લી જગ્યા રહી છે, જે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. આ છે આપણા સ્ટડી ટેબલ આપણો. અહીંયા પણ આપણને એક ફૂલ વિન્ડો આપેલી છે, જ્યાંથી પણ આપણે બહારનો વ્યૂ જોઈ શકીએ છીએ. આ છે આપણા ચિલ્ડ્રન બેડરૂમનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ, તે પણ તમને બતાવું છું. વેસ્ટર્ન ટોયલેટમાં આપણને વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે, બેઝિંગ એરિયા આપેલો છે, ને આ છે શાવર એરિયા વેન્ટિલેશનની સાથે, ને આ પણ ખૂબ જ પ્રીમિયમ રીતે ડિઝાઇન કર્યું છે. તો આથી આજની આપણી સફર. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.